वेलकम बैक स्टूडेंट इन ऑनलाइन लेक्चर सीरीज ऑन पेपर नंबर 502 विच इज़ एंटाइटल एज एन इकोलॉजी। इन प्रीवियस टू लेक्चर वी आर टॉकिंग अबाउट बेसिक एंड कोर कॉन्सेप्ट ऑफ इकोलॉजी एनी अंदर विविध जे डेफिनेशंस एना जे कोर कॉन्सेप्ट है डेफिनेशन है एनी अंदर आवता वे अलग अलग प्रकारना जे फेक्टर छे एना विशे आपणे गया बे लेक्चर में बात करी गया। सो लास्ट लेक्चर में ज्यांथी आपणे अधूरू मूक्यु हतुं त्यांथी फरीथी स्टार्ट करीए एंड वी आर रिवाइजिंग टू डेफिनेशन ऑफ लास्ट लेक्चर। वन इज इकोसिस्टम एंड वन इज अ बायोस्फीयर एंड देन वी आर कंटिन्यू फॉर टुडेज लेक्चर। फर्स्ट इकोसिस्टम आपणे ऑलरेडी बात करी गया छे के बायोटिक फेक्टर वच्चेना इंटरेक्शन अने बायोटिक अने एबायोटिक फेक्टर वच्चेना इंटरेक्शन ने आपणे शुं कहीशुं इकोसिस्टम। पॉप्युलेशन इन अ कॉम्युनिटी एंड एबायोटिक फेक्टर विथ विच दे इंटरेक्ट एक्जाम्पल मराइन एंड टेरेस्ट्रियल एंड एक्जाम्पल निवसन तंत्रना अलग अलग प्रकारना एक्जाम्पल विषे तमने मैं कीधुं छे अने आगळ पण ए प्रकारना विविध एक्जाम्पल आपणे जोईशुं। सो ecosystem, I hope you are clear with this thing. The next is biosphere. Biosphere is the life supporting portion on the earth composed of air, land, fresh water and sea water. अथवा तो salt water. तो biosphere शू छे? Earth surface नी अंदर एक एवो portion छे के जहां कोई पण सजीव नी life छे. ए सजीव नु जीवन छे possible. થઈ શકે એ પોસિબલ થવા માટેના તમામ ફેક્ટરો જેને આપણે એ બાયોટિક ફેક્ટર કહીએ છીએ એ બધા જ ફેક્ટર ત્યાં અવેલેબલ છે. એર, લેન્ડ એટલે કે જમીન, ફ્રેશ વોટર મીઠું પાણી અને સોલ્ટ વોટર ખારું પાણી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બાયોટિક ફેક્ટર પણ છે અને એ બાયોટિક ફેક્ટર પણ છે. બંનેમાંથી કોઈ પણ એક ફેક્ટરને જો કાઢી નાખવામાં આવશે તો એ બાયોસ્ફિયર રહેશે નહીં. બરાબર, એની લાઈફ સપોર્ટિંગ પોર્શન ઓન અર્થ એટલે કે જ્યાં સજીવો જીવી શકે છે એવો એરિયા કેમ જીવી શકે છે? કેમ કે ત્યાં અમુક પ્રકારના એ બાયોટિક ફેક્ટર સંતુલિત પ્રકારના છે. તો એ કોઈ પણ ઇકોસિસ્ટમ અથવા તો કોઈ પણ એન્વાયરમેન્ટનો હાઈએસ્ટ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન છે એ શું છે? બાયોસ્ફિયર. એના પછી આપણે એક ડિફરન્સ સમજીશું હેબિટાટ વર્સિસ નીચ. હેબિટાટ તમે જાણો છો કે હેબિટાટ શું છે? કોઈ પણ ઓર્ગેનિઝમ જ્યાં સૌથી વધારે પ્રમાણમાં વસવાટ કરતું હશે એવી જગ્યા કે જ્યાં ઓર્ગેનિઝમ વસવાટ કરવા માટેની અનુકૂળ પરિસ્થિતિઓ હશે ત્યાં એ સારી રીતે પોતાનું જીવન ટકાવી શકશે અને ખોરાક, એને શેલ્ટર અને પ્રજનન માટેની બધી જ તકો સમાન મળશે એવી જગ્યાને આપણે શું કહીશું? એનું હેબિટાટ. અને બીજું છે નીચ, કે જ્યાં એવી જગ્યા કે જ્યાં એ ઓર્ગેનિઝમ વસવાટ તો કરી શકે છે પણ સાથે સાથે એવી જગ્યા કે જ્યાં તે મેક્સિમમ વર્ક કરી શકે છે અને મેક્સિમમ કામ કરી શકે છે અને એ ઇકોસિસ્ટમમાં એનો જે રોલ છે પ્લે કરી શકે છે તો એને શું કહેવાશે? નીચ, ઇકોલોજિકલ નીચ. તો આ છે હેબિટાટ અને નીચ વચ્ચેનો બેઝિક ડિફરન્સ. ઓર્ગેનિઝમ રહેવા માટે તો એ જે જગ્યા પર રહે છે એના સિવાય બીજી જગ્યાએ રહી શકશે, જીવન ટકાવી શકશે. તમને અહીંયાથી બીજી કોઈ જગ્યાએ રણમાં મૂકી દેવામાં આવે તો તમે રણમાં જીવન ટકાવી તો શકશો પણ તમારી જે મેક્સિમમ કામ કરવાની કેપેબિલિટી છે જે જગ્યાએ તમે રહ્યો છો અત્યારે એના કરતાં રણની અંદર કેવી હશે? ઓછી હશે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. તમે જ્યાં રહ્યો છો એ તમારી ઇકોલોજિકલ નીચ અને હેબિટાટ બંને એક છે પણ જો તમને અહીંયાથી બીજી જગ્યાએ રાખવામાં આવે તો તમારું હેબિટાટ અને નીચ બંને કેવું થઈ જશે? અલગ અલગ. ઇકોલોજિકલ નીચ ઓફ એન ઓર્ગેનિઝમ ડિપેન્ડ નોટ ઓનલી વેર ઇટ લીવ બટ ઓલ્સો ઓન વોટ ઇટ ડઝ. બરાબર, ધ્યાનથી પહેલું સેન્ટેન્સ વાંચો અને એને સમજવાની ટ્રાય કરો. ઇટ ઇઝ ધ ઇકોલોજિકલ નીચ ઓફ એન ઓર્ગેનિઝમ ડિપેન્ડ નોટ ઓનલી વેર ઇટ લીવ્સ. બરાબર, ઇકોલોજિકલ નીચ એટલે શું છે? કે એ ક્યાં રહે છે એના પર ડિપેન્ડ નથી પણ વોટ ઇટ ડઝ એ શું કરે છે એના પર ડિપેન્ડ છે.
By ecology, it may be said that habitat is organism's address. Habitat which is organism no address and niche is its profession. શું કામ કરે છે એને આપણે શું કહીશું નીચ, બરાબર. ઓટમ આ ફંડામેન્ટલ ઓફ ઓટમ નામના વૈજ્ઞાનિકે ફંડામેન્ટલ્સ ઓફ ઇકોલોજીની અંદર આ વાક્ય છે એ કીધું હતું ઇકોલોજીકલ નીચ અને હેબિટાટ વચ્ચેના ડિફરન્સ માટે. તો અહીંયા તમને ડિફરન્સ ખબર પડશે, બહુ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે, એક્ઝામમાં પણ તમને પૂછાઈ શકે અને આ બેઝિક કોન્સેપ્ટ છે ઇકોલોજી સમજવા માટે, તો તમારે યાદ રાખવું જરૂર છે. નીચ, અ રોલ ઓફ સ્પીસીસ પ્લે ઇન અ કોમ્યુનિટી. કોઈ પણ એક સ્પીસીસ છે એની કોમ્યુનિટીની અંદર શું કામ કરે છે, શું કોમ્યુનિટીના ફાયદો પહોંચાડે છે અથવા તો નુકસાન પહોંચાડે છે એને શું કહેવાશે, એનું નીચ કહેવાશે. હેબિટેટ, ધ પ્લેસ ઇન વિચ એન ઓર્ગેનિઝમ લીવ્સ બટ લીવ્સ આઉટ ઇટ્સ લાઈફ, કે જે જગ્યાએ એની લાઈફ છે એ જીવે છે, લાઈફ જન્મથી લઈને મૃત્યુ સુધી જીવી શકે છે એને એને શું કહેવાશે, એનું હેબિટેટ કહેવાશે. સોરી, નીચ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ટોલરન્સ લિમિટ ઓફ એન ઓર્ગેનિઝમ ઓર લિમિટિંગ ફેક્ટર. જે નીચ છે એ શેનાથી ડિટરમાઇન થશે કે ઓર્ગેનિઝમની ટોલરન્સ લિમિટ કેટલી છે, કોઈ પણ કામ કરવા માટે ઓર્ગેનિઝમ કેટલું ટોલરેટ કરી શકે છે કોઈ પણ બદલાતા એન્વાયરમેન્ટની અંદર, તો એના એ શું થઈ જશે, લિમિટિંગ ફેક્ટર. હવે લિમિટિંગ ફેક્ટર કોને કહેવાશે, એની બાયોટિક ઓર એબાયોટિક ફેક્ટર દેટ રિસ્ટ્રિક્ટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ઓર્ગેનિઝમ ઇન સ્પેસિફિક એન્વાયરમેન્ટ. કોઈ પણ ઓર્ગેનિઝમ છે એને એના જીવન ટકાવવા અથવા તો ટકાવવા માટે અમુક બાયોટિક અથવા તો એબાયોટિક ફેક્ટરની જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ, કોઈ વાઘ છે તો એને એના જીવનને ટકાવી રાખવા માટે જંગલની અંદર શેની જરૂર પડશે, પહેલું બાયોટિક ફેક્ટર એક શિકારની જરૂર પડશે. નાના પ્રાણી છે એનાથી નાના વર્ગના પ્રાણી છે એનો શિકાર કરીને ખાશે, તો એના ફૂડ માટે એને શેની જરૂર છે, પહેલાં તો બાયોટિક ફેક્ટરની, અને બીજું એને પીવા માટે પાણીની જરૂર પડશે, તો એ શું છે, એ બાયોટિક ફેક્ટર. રહેવા માટે શેલ્ટરની જરૂર પડશે, ક્યાંક ઝાડી ઝાકરા વચ્ચે જંગલની અંદર ક્યાંક રહેતો હશે તો એ શું છે, એ બાયોટિક ફેક્ટર. તો વાઘને એના જીવન ટકાવી રાખવા માટે જંગલની અંદર એની ઇકોસિસ્ટમની અંદર બાયોટિક અને એબાયોટિક ફેક્ટર બંનેની જરૂર પડે છે, તો એને શું કહેવાશે. હવે જો આ ફેક્ટરની માંથી કોઈ પણ ફેક્ટર રિસ્ટ્રિક્ટેડ અમાઉન્ટમાં છે, બરાબર, વાઘ જો જંગલમાં રહે છે એની અંદર બાયોટિક ફેક્ટર રિસ્ટ્રિક્ટેડ અમાઉન્ટમાં છે, હવે વાઘ છે પર્ટિક્યુલર અમુક જ એનાથી નીચેના પ્રાણીનો શિકાર કરીને ખાતો હોય, જો જંગલમાંથી એ પ્રાણી અચાનકથી દૂર થઈ જશે, એનું એક્ઝિસ્ટન્સ ત્યાં પોસિબલ નહીં બને, તો શું થશે, લુપ્ત થઈ જશે જો એની જે પ્રજાતિનો એ શિકાર કરે છે, તો એનું બાયોટિક ફેક્ટરની જગ્યાએથી લિમિટિંગ ફેક્ટર થઈ ગયું છે. અથવા તો જો જંગલમાં પાણી નહીં મળે, એને રહેવા માટે બરાબર અનુકૂળ જગ્યા નહીં મળે, તો પણ એ વાઘ માટે લિમિટિંગ ફેક્ટર થઈ જશે. આ બંને લિમિટિંગ ફેક્ટર, એ બાયોટિક હોય કે એ બાયોટિક, જો બંનેમાંથી કોઈ પણ લિમિટિંગ ફેક્ટર ઘટી જશે, રિસ્ટ્રિક્ટ અમાઉન્ટમાં થઈ જશે, તો એ વાઘના જીવન ટકાવવા માટે પ્રોબ્લેમેટિક થશે, તો એને એનું શું કહેવાશે, લિમિટિંગ ફેક્ટર. ઓકે, નેક્સ્ટ ઇઝ ફીડિંગ રિલેશનશિપ એન્ડ ઇકોસિસ્ટમ. કોઈ પણ ઇકોસિસ્ટમની અંદર ફીડિંગ રિલેશન, આપણે પહેલાં જ વાત કરી હતી કે ઇકોલોજી અથવા તો ઇકોસિસ્ટમ શું છે, અ ટ્રાન્સફર ઓફ એનર્જી ફ્રોમ વન ટુ અનધર. એકની અંદરથી એનર્જીનો ટ્રાન્સફર બીજાની અંદર થશે, તેને શું કહેવાશે, ઇકોલોજી અથવા તો ઇકોસિસ્ટમ. તો એની અંદર જે ફીડિંગ રિલેશન છે એ ત્રણ ટાઈપના છે, પ્રોડ્યુસર ટુ કન્ઝ્યુમર, પ્રિડેટર ટુ પ્રે એન્ડ પેરાસાઇટ ટુ હોસ્ટ. તો વન બાય વન પછી એક આપણે જોઈએ. સોરી, ફીડિંગ રિલેશનશિપની અંદર સૌથી પહેલાં પ્રોડ્યુસર એન્ડ કન્ઝ્યુમર. પ્રોડ્યુસર મીન્સ ઓલ ઓટોટ્રોપ્સ, મીન્સ પ્લાન્ટ્સ, દે ટ્રેપ એનર્જી ફ્રોમ ધ સન, બોટમ ઓફ ધ ફૂડ ચેઇન. તો પ્રોડ્યુસર છે, કોઈ પણ ઇકોસિસ્ટમની અંદર એનર્જી પ્રોડ્યુસરની જરૂર
पड़से। बधाज प्रकारना इकोसिस्टमनी अंदर प्राइमरी एनर्जी प्रोड्यूसर होवो जरूरी छे। जो एनर्जी प्रोड्यूसर ज नथी तो इकोसिस्टम पॉसिबल थई सके नहीं। तो सामान्य रीते घणी बधी जे इकोसिस्टम छे एनी अंदर प्रोड्यूसर छे शू हमसे हमेशा ऑटोट्रॉपिक ऑर्गेनिजम अने मोस्टली शू होय छे प्लांट होय छे। ऑटोट्रॉपिक ऑर्गेनिजम कोने कहेवाशे के जे पोतानी जाते सेल्फ सफिशियंट छे, जेनी पासे क्लोरोफिल एनी पासे अवेलेबल छे अने सूर्यप्रकाशनी हाजरीमां सोलर एनर्जी ने कैप्चर करीने इट कन्वर्ट इंटू द सोलर लाइट एनर्जी इंटू द केमिकल एनर्जी। ये सूर्यप्रकाशनी हाजरी में सोलर लाइट एनर्जी ने केमिकल एनर्जी में कन्वर्ट करीने पोतानो खोराक तैयार करे छे इन फॉर्म ऑफ कार्बोहाइड्रेट एंड स्टार्च। तो एने शू कहेवाशे ऑटोट्रॉफिक ऑर्गेनिजम। तो प्लांट छे एनी पासे क्लोरोफिल होवाना लीधे शू छे ऑटोट्रॉफिक ऑर्गेनिजम। इट ट्रैप द एनर्जी फ्रॉम द सन, एटले शू थई जशे एनर्जी ना प्रोड्यूसर थई जशे, एनर्जी बनावनार थई जशे। तो ये कोईपण फूड चेननी अंदर नीचेना भाग में हे, त्यांथी फूड चेननी शुरुआत आगळ धीरे धीरे थशे। तो प्रोड्यूसर कंज्यूमर ऑल हिटरोट्रॉप्स। हिटरोट्रॉप्स मीन्स के जे पोतानी एनर्जी माटे बीजा कोईपण ऑर्गेनिजम पर डिपेन्डेंट छे, तो एने शू कहेवाशे हिटरोट्रॉप्स। दे इंजेस्ट द फूड कंटेनिंग द सन्स एनर्जी, के जे ऑर्गेनिजम ऑटोट्रॉपिक ऑर्गेनिजम सोलर एनर्जी माथी जे एनर्जी कंज्यूम करे छे, एनर्जी स्टोर करे छे अने कंज्यूम करे छे, एना पछीनी जे एनर्जी छे एनो यूज छे हिटरोट्रॉपिक ऑर्गेनिजम करशे। तो एने शू कहेवाशे कंज्यूमर। तो कंज्यूमरना अलग अलग टाइप छे, हर्बीवोरस, कार्निवोरस, ओमनिवोरस एंड डीकम्पोजर्स। हर्बीवोरस शाकाहारी, मांसाहारी, मिश्राहारी અને છેલ્લે ડીકમ્પોઝર્સ છે, એ આપણે આગળ જોઈએ શું છે બરાબર। કન્ઝ્યુમર હર્બીવોરસ બધાને ખબર છે, ઇટ પ્લાન્ટ્સ પ્રાઇમરી કન્ઝ્યુમર છે, સૌથી પહેલાં એ પ્લાન્ટને ખાશે, પ્રે એનિમલ્સ છે બરાબર, એનો શિકાર થશે તો એ શું છે પ્રે, ઓકે। તો જે હર્બીવોરસ છે એ પ્રાઇમરી કન્ઝ્યુમર છે અને એનો પ્રે એટલે પ્રે એનિમલ તરીકે એટલે કે એ શિકાર તરીકે યુઝ થશે, એનો શિકારી કોણ હશે સેકન્ડરી કન્ઝ્યુમર। ફીડિંગ રિલેશનમાં સેકન્ડ છે કાર્નિવોર્સ, ઈટ મીટ, એ પ્રિડેટર્સ છે એન્ડ ધ પ્રે એનિમલ ફોર ફૂડ, એ સેકન્ડરી કન્ઝ્યુમર છે એન્ડ પ્રિડેટર એટલે શિકારી પ્રાણી કહેવામાં આવશે, એ પ્રે એટલે કે જે શિકારવાળા પ્રાણી છે હર્બીવોરસ છે, એનો શિકાર કરી અને પોતાનો ખોરાક મેળવશે। તો આ હર્બીવોરસ સેકન્ડરી ટાઈપ ઓફ કન્ઝ્યુમર આપણે એને કહી શકીએ। કન્ઝ્યુમર એ કાર્નિવોરસ છે, ઈટ મીટ, એને સ્કેવેન્જર્સ કહેવામાં આવશે બરાબર, એ ફીટ ઓન કેરિયોન્સ એન્ડ ડેડ એનિમલ્સ। તો એ શું છે ગીધ, સમડી, આ બધા શું છે સ્કેવેન્જર, સફાઈ કામદાર પણ એને આપણે નેચરલ સફાઈ કામદાર આપણે એને કહેવામાં આવે છે બરાબર। નેક્સ્ટ છે ઓમનિવોરસ, કે જે એ હર્બીવોરસ પણ હોઈ શકે અને કાર્નિવોરસ પણ હોઈ શકે, ઇટ બોથ ધ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ। તો એને આપણે શું કહીશું ઓમનિવોરસ, મિશ્રાહારી પ્રાણીઓ બરાબર। છેલ્લું છે ડીકમ્પોઝર બ્રેકડાઉન, ડીકમ્પોઝર એટલે ફંજાઈ અથવા તો બેક્ટેરિયા અથવા તો અધર માઇક્રો ઓર્ગેનિઝમ કે જે કોઈ પણ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડને સિમ્પલ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં કન્વર્ટ કરી શકે। કોઈ પણ ડેડ બોડી છે, પ્લાન્ટના ડેડ મટીરિયલ છે, સૂકા પાંદડા છે, લીફ, સ્ટેમ, રૂટ અથવા તો હોલ પ્લાન્ટ સ્ટ્રક્ચર છે, કોઈ એનિમલની ડેડ બોડી છે, આ બધા શું છે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર, એને સિમ્પલ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરીને એને જમીનની અંદર મૂળ તત્વોમાં એ પાછા એને ડીકમ્પોઝ કરશે, તેને શું કહેવામાં આવે ડીકમ્પોઝર। એનું મેઇન કામ છે બ્રેક ડાઉન ધ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ઓફ ડેટ એન્ડ ડીકેઇંગ પ્લાન્ટ એન્ડ એનિમલ્સ ઇન્ટુ ધ સિમ્પલ મોલેક્યુલ ટુ બી એબ્ઝોર્બ ઇન અ સોઇલ ઓર ઇન અ પ્લાન્ટ, તો એને શું કહેવામાં આવશે ડીકમ્પોઝર। તો ડીકમ્પોઝર શું કરશે,
कोई पण डेड प्लांट अथवा तो डीके सड़ता प्लांट मटीरियल छे अथवा तो डेड प्लांट मटीरियल छे अथवा तो एनिमल सड़ता छे अथवा तो एना डेड मटीरियल छे एनु डीकम्पोजिशन करशे। डीकम्पोजिशन थशे एटले कॉम्प्लेक्स फॉर्म में कोई पण ऑर्गेनिज्म नु स्ट्रक्चर छे ए सीम्पल फॉर्म में कन्वर्ट थई जशे अने सीम्पल फॉर्म में कन्वर्ट थवाना लीधे फरीथी एब्सॉर्ब थवाने लायक बनी जशे तो एने शुं कहेवाशे डीकम्पोजर। सो आपणे अलग अलग टाइपनी फीडिंग रिलेशनशिप जोई स्टार्टिंग फ्रॉम ऑटोट्रॉपिक ऑर्गेनिज्म बराबर त्रण टाइपनी फीडिंग रिलेशनशिप होई शके प्रोड्यूसर एंड कंज्यूमर प्रेडेटर एंड प्रे पेरेसाइट एंड होस्ट आपणे आगळ एना रिलेशनशिपनी अंदर જોઈએ। ફીડિંગ રિલેશનની અંદર સૌથી પહેલાં આપણે પ્રોડ્યુસર કે જે ઓટોટ્રોપ છે મોસ્ટલી એ પ્લાન્ટ હોઈ શકે ઘણા ટાઈપની આલ્ગી પણ હોઈ શકે એના પછી કન્ઝ્યુમર હર્બીવોરસ કાર્નિવોરસ ઓમ્નિવોરસ ડીકમ્પોઝર। હર્બીવોરસ શું છે જે ઘાસ ખાય છે અને જેનો શિકાર પ્રેડેટર દ્વારા કરવામાં આવશે અને પોતે શું છે પ્રે એનિમલ અને શિકારી પ્રાણી કહેવામાં આવશે। સેકન્ડરી કન્ઝ્યુમર છે સ્કેવેન્જર્સ એ નેચરલ સફાઈ કામદાર છે। કન્ઝ્યુમર એ હવે શું છે ઓમ્નિવોરસ બંને પ્લાન્ટ અને એનિમલ બંને ખાશે તો એને શું કહેવાનું છે ઓમ્નિવોરસ ડીકમ્પોઝર સિમ્પલ કોમ્પ્લેક્સ મટીરિયલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ ડેટ ઓર ડીકેઇંગ મટીરિયલને સિમ્પલ મટીરિયલમાં કન્વર્ટ કરશે જેનો એબ્ઝોર્પ્શન ઇઝીલી થઈ શકે પ્લાન્ટ અથવા તો સોઇલની અંદર। સો દેટ્સ ઇટ ફોર ટુડે ઇન નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટડી ડિફરન્ટ ટાઈપ ઓફ ફીડિંગ રિલેશન એન્ડ પેરાસાઇટ એન્ડ હોસ્ટ રિલેશનશિપ મ્યુચ્યુઅલિઝમ કોમેન્સાલિઝમ પેરાસાઇટિઝમ એન્ડ એટસેટ્રા। થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ ફોર જોઈનિંગ મી ઓનલાઈન ટિલ એન્ડ બાય।